पढ़िए। आज आपका मेरे नए वीडियो में स्वागत है। आज मैं आपको पांचवी अनुसूची के बारे में बताऊंगा। आज मित्रों आप गुजराती में पांचवी अनुसूची विषय समझी। आदिवासी स्वायत राज्य लोकसभा के विधानसभा ने कोई नियम लागू नहीं पड़े, अपना ग्राम सभा में नियम लागू पड़े। ज्यादा चर्चा था ग्राम सभा નિયમ સીધી રીતે લાગુ નહીં પડે, સીધી રીતે લાગુ પાડવા હોય તો રાજ્યપાલે એમાં સુધારા વધારા કરવા પડે। આપણે અહીંયા આદિવાસી વિસ્તારની બધી આખું રાજ્યપાલે રિપોર્ટ રાષ્ટ્રપતિ દર સમયે કે જ્યારે રાષ્ટ્રપતિ મંગાવે ત્યારે આપવો પડે। અને આ પાંચમી એ 10 રાજ્યોમાં લાગુ છે, 10 રાજ્યોમાં ઝારખંડ આપણા નજીક નાસિક બાજુ બી લાગુ છે, અહીંયા મહારાષ્ટ્ર આપણા સુરગાણા લેવું જાય ને તો સાબી લાગુ છે, તો આપણે બી લાગુ કરવાનું છે। નથી જળ જંગલ જમીન બધું આપણું જ છે, અહીંયા આ બધા બીજા લોકો લઈ જતા છે એ ખોટું છે। તો તમે કિરણભાઈ જણાવી શકો કે આ અનુસૂચિત પાંચનું મહત્વ શું છે? અનુસૂચિત પાંચથી આપણને બહુ ફાયદો થયો। આ જળ જંગલ જમીન તો આપણું છે, આ જમીનના નીચેથી ભાઈ બધું કોલસો સોનું ચાંદી આ બધું પથ્થર બી નીકળે, બધું આપણું એ ખનિજ છે ને, બધા આપણા આ બધા લઈ જતા છે। આપણે અહીંયા ખોટું ડેમ બાંધી બાજુને આપણા આદિવાસી લોકોને વિસ્થાપિત કરતા છે, બધું પાણી આપણું છે ને બીજા વિસ્તારમાં લોકો લઈ જતા છે। આપણે અનુસૂચિત પાંચ હવે તમે એ રીતે બતાવશો કે અનુસૂચિત પાંચ કઈ રીતે લાગુ પડે? હવે અનુસૂચિત પાંચ લાગુ કરો, આપણા જેવા યુવાએ બધા ભેગા મળીને જન આંદોલન કરવું પડશે, જેવું આપણે ભેગા મળીને જનજાગૃતિ અભિયાન લાગુ કરવું પડશે, દર બધે મિટિંગો કરવી પડશે। આપણા વડીલ બિચારા ગરીબીને પરિસ્થિતિના લીધે ભણી નહીં શકે, આપણે જેટલું ભણ્યા છે તો હવે આપણે આ લાગુ કરવાનું છે। આ લાગુ તો છે જ, પાંચમી અનુસૂચિ બંધારણમાં છે એટલે લાગુ તો છે જ, પણ સરકાર આની અમલવારી નથી કરતી। આપણે જન આંદોલનથી ને જનજાગૃતિથી આનો અમલવારી કરવાનો છે। મિત્રો આ વિડીયો તમે જરૂર જોજો, આ વિડીયો જોઈને તમે પાંચમી અનુસૂચિ વિશે તમારા આજુબાજુવાળા મિત્ર મંડળને પણ કહેજો કે પાંચમી અનુસૂચિ આપણા આદિવાસીઓ માટે કેટલું મહત્વપૂર્ણ છે ને આ લાગુ કરવા માટે આપણે બધાએ હવે જાગવું પડશે। આ વિડીયો તમે જરૂરથી જોજો। ધન્યવાદ મિત્રો।